નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. મુંબઈ ત્રાસવાદી હુમલા કેસમાં ડેવિડ કોલમેન હેડલીની વિડીયો જુબાની ત્રીજા દિવસે રહી મુલતવી. અમેરિકા તરફથી વિડીયો લિંક નિષ્ફળ રહેતા હવે કાલે સવારે 7 વાગે હાથ ધરાશે જુબાની. સિયાચીનમાં હિમસ્ખલન દુર્ઘટનામાં 6 દિવસે જીવતા મળેલા લાન્સ નાયક હનુમંત થપ્પાને સારવાર માટે લવાયો દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૈન્ય હોસ્પિટલ પહોંચી ઘાયલ જવાનના ખબર અંતર પૂછ્યા. ગુજરાત ભાજપના નવા સુકાનીનું નામ જાહેર થવાના સસ્પેન્સ વચ્ચે ભાજપ મોવડી મંડળે પણ બોલાવી ધારાસભ્યોની બેઠક. અંદાજપત્ર ઘડતરમાં ધારાસભ્યોના મંતવ્ય આમંત્રિત કરવા ઉપરાંત કોંગ્રેસને ખાળવા ઘડાશે વ્યૂહરચના. બહેતર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બહેતરીન દરજ્જે પહોંચાડવા માટે જાહેર થયેલી પ્રોત્સાહન નીતિને કલાકાર આલમે આપ્યો આવકાર. મુખ્યમંત્રી આનંદીબેનને રૂબરૂ મળી પાઠવ્યા અભિનંદન. સમાચાર વિગતવાર જોઈએ. મુંબઈ ત્રાસવાદી હુમલાના કેસમાં તાજનો સાક્ષી બનેલા ડેવિડ કોલમેન હેડલી દ્વારા અમેરિકાના શિકાગોની જેલમાંથી મુંબઈની વિશેષ અદાલતમાં વિડીયો કોન્ફરન્સિંગ વડે છેલ્લા 2 દિવસથી ચાલતી જુબાની ત્રીજા દિવસે મુલતવી રહી છે. અમેરિકા તરફથી વિડીયો લિંકમાં ખામીને કારણે જુબાની થઈ શકી નહોતી. સરકારી વકીલ ઉજ્જવલ નિગમે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી જુબાની નોંધવાનું કામ શરૂ થશે. કલ તક યે ટેકનિકલ પ્રોબ્લેમ અમેરિકા કે સાઇડ સે જરૂર દુરુસ્ત હોગા ઓર કલ વાપસ હમ ડેવિડ હેડલી સે સંપર્ક જારી રખેંગે ઓર ડેવિડ હેડલી સે હમ કલ ભી લગાતાર પૂછતાછ કરેંગે તાકી 26/11 કે આતંકી હમલે કી સાજિશ યે આતંકી હમલા કૈસા હુઆ ઇનમે કોન લોગ થે ક્યા ઉનકા મનસુબા થા ઓર કઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ કે બારે મે ભી હમ ઉનસે પૂછતાછ કરેંગે. પંજાબના ઉપમુખ્યમંત્રી સુખવિંદરસિંહ બાદલે ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને ચર્ચા વિચારણા થઈ. સુખવિંદરસિંહ બાદલે કહ્યું કે અકાલી દળ અને ભાજપનું ગઠબંધન યથાવત રહેશે અને બંને પક્ષ પંજાબની ચૂંટણી સાથે લડશે. વ્યાપમ ગોટાળાની તપાસ શરૂ કર્યાના 6 મહિના બાદ સીબીઆઈએ પહેલી ધરપકડ કરી છે. સીબીઆઈએ મંગળવારે પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ગોટાળો આચરનારા અનિલકુમાર શાહની પટનાથી ધરપકડ કરી છે. પરીક્ષામાં દલાલની ભૂમિકા નિભાવનારો આરોપી ફરાર હતો અને તેના પર 3,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું. જુલાઈ 2015માં સર્વોચ્ચ અદાલતે વ્યાપમ ગોટાળા કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. સિયાચીનમાં પાકિસ્તાન સરહદે -45 ડિગ્રી જેટલી ઠંડીમાં હિમ મેદાનમાં ફરજ બજાવતા સૈનિકોની ટુકડીને થયેલા અકસ્માતમાં જેનો જીવ બચી ગયો છે તેવા લાન્સ નાયક હનુમંત થપ્પાને દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. 6 દિવસ સુધી બરફ નીચે દબાયેલા રહેવાથી હનુમંત થપ્પાના શરીરના અવયવ બરાબર કામ કરતા નથી, તેથી સારવાર માટે તજજ્ઞ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે. લશ્કરી વડા દલવીરસિંહ સુહાગ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હનુમંત થપ્પાના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વસતા હનુમંત થપ્પાના પરિવારમાં પણ તેનો ચમત્કારિક બચાવ થતાં ખુશાલી છવાઈ ગઈ છે. હિમાચ્છાદિત પર્વતમાળામાં દુર્ગમ સ્થળે ચોકી કરતી મદ્રાસ રેજિમેન્ટની ટુકડીના 1 અધિકારી તથા 9 જવાન હિમસ્ખલનમાં દબાઈ ગયા હતા, જે પૈકી બચાવ ટુકડી દ્વારા 5 જવાનોના શબ શોધી કઢાયા છે. સિયાચીનની સરહદની રખેવાળી માટે સેનાના જવાનો ગમે તેવા બર્ફીલા તોફાન વચ્ચે પણ જુસ્સો ટકાવી હિમાલય જેવા મજબૂત અને ઉત્તુંગ મનોબળે ફરજ બજાવે છે. પ્રત્યેક દેશવાસીના પ્રહરી પર સિયાચીનથી પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. બરફથી છવાયેલી આ ધરતી પર આપણા આ જવાનો આપણી સુરક્ષા માટે રાત દિવસ અહીં તૈનાત છે. ગુલમર્ગ સેક્ટરમાં 0થી નીચેના તાપમાનમાં પણ કર્તવ્ય પ્રતિ પોતાની ફરજને અડગતાથી નિભાવી રહ્યા છે આપણા આ જવાનો. એમના માટે દિવસ રાતનો કોઈ ફરક નથી, કેમ કે એમના માટે દેશની સુરક્ષા જ પ્રાથમિક કર્તવ્ય છે. આથી જ તેમનો ઉત્સાહ ક્યારેય ડગમગતો નથી.
टफ तो है काफी, अभी हम जहाँ कम से कम 10 से 15 फुट तक बर्फ रहती है और पेट्रोलिंग के दौरान हमें काफी मुश्किल का सामना करना पड़ता है। बर्फ में चलते चलने के दौरान अवलांच वगैरह के खतरे रहते हैं, जिससे हमारी पार्टी कभी कभार अवलांच एरिया में फंस जाती है। उस टाइम हमारे पास बर्फ के दौरान फंस जाते हैं, हमारे पास रोपिंग है जिससे हम सभी जवान एक दूसरे के कमरे को बांधते हैं और बीटिंग करके चलते हैं। पेट्रोलिंग माटे फूड पेट्रोलिंग ની સાથે સ્કિંગ પેટ્રોલિંગ પણ મહત્વનો ભાગ છે, જેથી દૂરના વિસ્તારમાં જલ્દી પહોંચી શકાય। ઊંચાઈવાળા વિસ્તારમાં ઓક્સિજન ઓછો મળવાના કારણે હવાનું દબાણ ઓછું રહે છે અને બીપીનું જોખમ વધી જતું હોય છે। એટલું જ નહીં, ઘણીવાર તો ઊંચાઈવાળા વિસ્તારમાં તેઓ જમવાનું પણ બનાવી શકતા નથી અને પીવાનું પાણી મેળવવા પણ બરફને જ ઓગાળવો પડે છે। યે ઇન્શ્યોર કરતે હૈ કે પીને કે લિયે પર્યાપ્ત પાણી રહે, ક્યોંકિ ડિહાઈડ્રેશન કે ચાન્સીસ એસે મોસમ મે ઠંડ મે ભી હોતે હૈ ઓર ઉસમે આદમી કો કઈ તરહ કી સેહત કી પરેશાનીયાં આ સકતી હૈ, તો ઉનસે બચને કે લિયે પીને કે પાણી કા હમ ઇન્શ્યોર કરતે હૈ કે આદમી કાફી પીએ ઓર અપને હાઇજીન કે લિયે પર્સનલ હાઇજીન કે લિયે ભી ઉનકો પર્યાપ્ત પાણી દિયા જાય, ઇસકા ભી ધ્યાન રખા જાતા હૈ। इससे बचने के लिए आदमियों को सबसे पहले एक्लिमेटाइजेशन करना पड़ता है। किसी भी जवान को जब भी हम पोस्ट पर भेजते हैं तो उससे पहले उससे 6 दिन का एक्लिमेटाइजेशन कराते हैं और उसके बाद उसका एक मेडिकल टेस्ट होता है। अब मेडिकल टेस्ट में पास होने के बाद ही, उसमें फिट पाए जाने के बाद ही जवान को पोस्ट पर इंडक्ट किया जाता है। घणीवार एवू बनतु होय छे के टुकड़ीना साथीदारो एकाएक छूटा पड़ी जाय छे तो वळी बरफ क्यारेक जुस्सानी कसोटी करी ले छे, पण आपणा सैनिकों कोई पण परिस्थितिमां पाछा पड़ता नथी अने हिम्मतथी તેનો સામનો કરે છે। ખરેખર તો એક સૈનિકનું જીવન કોઈ તપસ્વીથી ઓછું નથી, કારણ કે જે નિષ્ઠા અને સમર્પણથી પોતાનું જીવન જીવે છે તેનું ઉદાહરણ શોધવાથી પણ નથી મળતું। ન સમયસરનું ભોજન કે ન રાતની ઊંઘ, આપણા જવાનો હંમેશા દેશની રક્ષા માટે ખડે પગે ઊભા છે, જેથી દેશવાસીઓ નિરાતની ઊંઘ માણી શકે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં જાહેર કરેલી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ બદલ આભાર પ્રગટ કરવા 15 જેટલા પ્રતિષ્ઠિત કલાકાર કસબીઓ નિર્માતાઓએ ગઈકાલે ગાંધીનગરમાં તેમનું અભિવાદન કર્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેનને ચલચિત્ર નાટ્ય જગતના સુપ્રસિદ્ધ અભિનેતા મનોજ જોશીના નેતૃત્વમાં મળેલા આ કલાકારો કસબીઓ નિર્માતાઓમાં મિહિર ભૂતા, અભિષેક જૈન, લાલિત્ય મુનશા, નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, આશીષ કક્કડ, મૃગાંક શાહ, આરતી પટેલ, અરુણ રાજગુરુ, ગૌરાંગ વ્યાસ, વદન શાહ, અભિલાષા ઘોડા અને મનીષ બરડિયાનો સમાવેશ થાય છે। ગાંધીનગર ખાતે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં વિધાનસભાના 22 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી। બેઠક બાદ પત્રકારોને સંબોધતા શ્રી વાઘેલાએ કહ્યું હતું કે તાજેતરમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફરન્સમાં લોકસભાના સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજનની ઉપસ્થિતિમાં દરેક રાજ્યોમાં વિધાનસભાનું સત્ર 60 દિવસ બોલાવવું જોઈએ તેવો ઠરાવ કરેલ હોવા છતાં ભાજપ સરકારે તેમ નહીં કરીને માત્ર 28 બેઠકો અને 26 દિવસનું સત્ર બોલાવેલ હોવાથી ઉગ્ર રજૂઆત ગૃહમાં કરીશું। સત્ર લાંબુ ચાલે એના માટે સ્પીકર જે આવ્યા હતા દિલ્હીના સુમિત્રા મહાજનજી, એમને પત્ર લખેલો કે તમે અહીં આવ્યા છો તો બધા સ્પીકરોને કહેતા જાઓ કે સત્ર લંબાવે, 60 દિવસનો ઠરાવ કર્યો તો પણ પરાણે 28 દિવસ ગણીને 26 દિવસ ને 2 વધારાની બેઠક, એટલે હજી પણ અમે વિનંતી કરીએ સરકારને સ્પીકરને કે 30ની તો 40 દિવસ બી લંબાવે ને આવા જે અસકારક મુદ્દા છે ભ્રષ્ટાચારના અને બેકારીના કાયદો અને વ્યવસ્થાના એના માટે વધુ સમય આપે તો વધારે સારું। બીજી બાજુ મોડી સાંજે ગાંધીનગરમાં ભાજપ મોવડી મંડળ તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં ભાજપ ધારાસભ્યોની બેઠક પણ યોજાઈ હતી। ધારાસભ્ય સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ કોઈ પણ જાતના વિવાદમાં પડ્યા વિના સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાનું ધારાસભ્યોને સૂચન કર્યું હતું। આનંદીબેન સરકારનું અંદાજપત્ર તમામ વર્ગની અપેક્ષા અને આકાંક્ષાનું પ્રતિબિંબ ઝીલે તેટલું લોકલક્ષી હોવાની અપેક્ષા મોવડી મંડળ રાખતું હોવાથી બેઠકમાં બજેટ વિશે મંતવ્ય પણ ધારાસભ્યો પાસેથી આમંત્રિત કરાયા
હતા. કોંગ્રેસની ગૃહ ખેરવવાની જો રણનીતિ હોય તો તેને નાકામયાબ બનાવવા વિશે પણ આ બેઠકમાં વિચાર થયો હતો. સંસદના બજેટ સત્રમાં ગુજરાતના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની કામગીરીની ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. આજે વિધાનસભા પક્ષની રૂટીન બેઠક છે અને આ બેઠકની અંદર આવનારા બજેટ સત્ર અંગેની ચર્ચાઓ થશે અને આવનારા નગરપાલિકાની અંદર જે ઇલેક્શનો છે એમાં જેને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી બરાબર નિભાવે એ માટેની ચર્ચાઓ થશે. જામનગર જિલ્લામાંથી પકડાયેલા વિદેશી દારૂના 5,000 બોટલ જેટલા જથ્થાનો ગઈકાલે કાયદેસર નાશ કરવામાં આવ્યો ત્યારે પોલીસ સાથે નશાબંધી ખાતાના અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હાજર રહ્યા હતા. પોલીસ હસ્તક મુદ્દામાલ તરીકે રહેલા વિદેશી દારૂના જથ્થા પૈકી 2014-15 દરમિયાન પકડાયેલ માલનો નાશ કરવા માટે અદાલતની પરવાનગી પણ લેવામાં આવી હતી. જામનગર શહેરથી બહાર નાગેડી ગામની સીમમાં તમામ બોટલને કતારબંધ સમથળ પાથરીને તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેથી કાચની બોટલ તૂટતા સઘળું પ્રવાહી જમીન ઉપર ઢોળાઈ અને નાશ પામે. કચ્છના ગાંધીધામ ખાતે ગઈકાલથી 3 દિવસ માટે દેશના મહાબંદર કર્મચારીઓના મહોત્સવનો પ્રારંભ થયો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના યજમાનપદે ગાંધીધામ ખાતે તારીખ 9-11 ફેબ્રુઆરી સુધી ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ પર યોજાયેલા મેળાવડામાં મહાબંદરોના કર્મચારીઓ કલાના કામણ પાથરશે. કેપીટીના ઉપાધ્યક્ષ આલોકસિંહે વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે આ મેળાવડાનું ઉદઘાટન કર્યું હતું. મેળાવડાના અંતિમ દિવસે સમાપન અને ઇનામ વિતરણ યોજાશે. 10 મહાબંદરોના કર્મચારીઓ દ્વારા આ મેળાવડામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગેનો સેમિનાર યોજાઈ ગયો. માહિતી ખાતા અને પ્રેસ એકેડેમીના સહિયારા પ્રયાસથી યોજાયેલા આ સેમિનારમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. કોઈપણ સમાજનો તેજસ્વી વિદ્યાર્થી માત્ર પૈસાના અભાવે ભણતરથી વંચિત રહે નહીં તે માટે આનંદીબેન સરકારે હાથ ધરેલી જહેમતના સૌ વક્તા દ્વારા વખાણ થયા હતા તો વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની આશા બંધાઈ હતી. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના બિગબે બીચ પર યોજાયેલી વોટર સર્ફિંગ પ્રતિયોગિતામાં બ્રિટનના એરોન હેડેલોએ કિંગ ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે. તેજ હવા અને વિશાળકાય દરિયાઈ મોજા વચ્ચે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને એરોને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ગઈકાલે યોજાયેલી અંડર-19 ક્રિકેટ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે શ્રીલંકાને 97 રનથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી 268 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 170 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શરૂઆતમાં ધીમી બેટિંગથી શ્રીલંકાએ પ્રથમ 25 ઓવરમાં ફક્ત 92 રન નોંધાવ્યા હતા. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ટોસ જીતી ભારતને બેટિંગ માટે મેદાનમાં ઉતારી હતી. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 267 રન કર્યા હતા. ભારત તરફથી અનમોલ પ્રીતસિંગ અને સરફરાઝ ખાને અડધી સદી નોંધાવી હતી જ્યારે શ્રીલંકાની ટીમમાંથી અસિત ફર્નાન્ડોએ 10 ઓવરમાં 43 રન આપી 4 વિકેટ ઝડપી હતી. સાથે લાહિરો કુમારા અને થિલન નિમેશે 2-2 વિકેટો ઝડપી હતી. અને ભારત શ્રીલંકા વચ્ચેની 3 મેચોની T20 સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકાએ ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયા 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાએ 102 રનના લક્ષ્યાંકને 18 ઓવર અને 5 વિકેટની નુકસાની પર હાંસલ કર્યો હતો. ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન નબળું રહ્યું. ભારતીય બેટ્સમેનમાં સૌથી વધુ 31 રન આર અશ્વિને બનાવ્યા હતા તો શિખર ધવને 9, રહાણેએ 4, રૈનાએ 20 અને યુવરાજસિંહે 10 રન કર્યા હતા. તો કેપ્ટન ધોની અને હાર્દિક પંડ્યા માત્ર 2 રન જ કરી શક્યા હતા. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.